नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળી લિમિટેડ દ્વારા 75મો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઐતિહાસિક જીતને લઈને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું. અહીં સાધારણ સભાનું આયોજન ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે રાખવામાં આવ્યું હતું, જે સાધારણ સભામાં ડભોઈ વિધાનસભામાં ઐતિહાસિક બહુમતીથી વિજય મેળવવા બદલ ધારાસભ્ય શૈલેષ મહેતાનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ કાર્યક્રમમાં મંડળીના માજી પ્રમુખ, ઉપપ્રમુખો તેમજ નિવૃત્ત શિક્ષકો, 3-10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશેષ નિમંત્રિતોનું સન્માન કરવામાં આવ્યું. ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફરી મંડળી ઘણા વર્ષોથી નિર્વિવાદ તેમજ પારદર્શક વહીવટ કરતી મંડળી છે, જે મંડળીના સભ્યોને જરૂરિયાત મુજબ લોન ઉપરાંત શિક્ષકોની પડતર પ્રશ્નોનું નિરાકરણ તેમજ અકાળે મૃત્યુ પામનાર સભ્યને 8 લાખ જેટલી સહાય જેવા ઘણા શિક્ષકોના હિતમાં કાર્ય કરનાર મંડળીની સાધારણ સભામાં મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સરાફી મંડળી 75 વર્ષ પૂરા કરી અમૃત મહોત્સવ ઉજવી રહી છે અને એની આજે સામાન્ય સભા પણ હતી અને સામાન્ય સભાની સાથે સાથે આ મંડળીના જે ભૂતપૂર્વ પ્રમુખ હતા સાથે જ રિટાયર્ડ શિક્ષકો, શિક્ષકોના તેજસ્વી બાળકો, આ તમામનું સન્માન, અનેકવિધ કાર્યક્રમો મંડળીના પ્રમુખ જમીનભાઈ દ્વારા આજે અહીંયા કરવામાં આવ્યા. સાધારણ સભાની અંદર ધારાસભ્ય તરીકે ફરીવાર ચૂંટાવા બદલ મારું પણ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંડળીના પ્રમુખ જયમીનભાઈની સાથે પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લાના પ્રમુખ રણજીતસિંહ, ગુજરાત રાજ્યના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ, નગર પ્રાથમિક નગરપાલિકાના ચેરમેન વિશાલભાઈ, બીરેનભાઈ, તાલુકા પંચાયતના નીરવભાઈ સહિત અનેક આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા. રિટાયર્ડ શિક્ષકો અને અત્યારના શિક્ષકો તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. હું આપના મારફત સરાફી મંડળીને 75 વર્ષ પૂરા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે જ આ મંડળી શિક્ષકોને 10 લાખ સુધી લોન આપે છે. કોઈપણ કાગળિયાઓની ઝંઝટ વગર ફોર્મ ભરે અને બે સાક્ષી આપે જામીન, એ સાથે 10 લાખ રૂપિયા મંજૂર કરે છે. શિક્ષકોનો અકાળે અવસાન થાય તો 8 લાખ રૂપિયા જેવી માતબર રકમ એમને આપવામાં આવે છે. આવા ભાગ્ય જ કોઈ સરાફી મંડળી દ્વારા કાર્ય થતા હોય ત્યારે ડભોઈ તાલુકાના પ્રાથમિક શિક્ષકો આ જે કામ કરે છે એમને દિલથી અભિનંદન આપવા ઘટે. સાથે 75 વર્ષ પૂરા કરે એ દરમિયાન જે જે પ્રમુખોએ આ મંડળીનું સુચારુ સંચાલન કર્યું છે અને મંડળીને આ તબક્કે પહોંચાડી છે એ બધાને અભિનંદન પાઠવું છું. મંડળીની જે અપેક્ષા છે કે એમનું પોતાનું મકાન ડભોઈ નગરમાં હોવું જોઈએ એ બદલ એમને શુભેચ્છાઓ પણ પાઠવું છું અને એ મકાન ટૂંક સમયમાં ઊભું થાય એમના પ્રયત્નોમાં એમને સંપૂર્ણ સહકાર આપીશું એવી ખાતરી પણ.